આજે આપણે જોઈશું નીચે આપેલ માન્યતાઓના ઉદાહરણ. આ મોટા ખોખામાં કેટલાક ફળો છે. શું તમે ફળોની ઓછામાં ઓછી સંખ્યા શોધી શકો છો જેનાથી ફળોના 9, 12 અથવા 15 સરખા ભાગ બનાવી શકીએ? આપેલ ઉદાહરણમાં આપણે તે ફળોની ઓછામાં ઓછી સંખ્યા શોધવાની છે જેનાથી ફળોના 9, 12 અને 15 સરખા ભાગ બનાવી શકાય. ફળોની સંખ્યા એવી ઓછામાં ઓછી સંખ્યા 9, 12 અને 15 નો લસા શોધીને જાણી શકાય છે. એના માટે આપણે આ સંખ્યાઓને આવી રીતે લખીશું. હવે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા શોધીશું જે આમાંથી ઓછામાં ઓછી એક સંખ્યાને ભાગી શકે. આવી સંખ્યા છે 2. 9 ને 2 વડે ભાગી શકાતા નથી, એટલા માટે આગળની હરોળમાં તેને એમના એમ જ લખીશું. 12 ને 2 વડે ભાગીને આવતા પરિણામને આગળની હરોળમાં લખીશું. 15 ને 2 વડે ભાગી શકાતા નથી, એટલા માટે આને પણ આગળની હરોળમાં એમના એમ જ લખીશું. 9 અને 15 ને એમના એમ જ લખીશું અને 6 ને 2 વડે ભાગીને 3 આગળની હરોળમાં લખીશું. આગળની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 3 લઈશું, કેમ કે 2 થી 9, 3 અને 15 કોઈ પણ સંખ્યા ભાગી શકાતી નથી. આ રીતે ભાગાકાર કરતી વખતે છેલ્લી પંક્તિમાં આપણને સંખ્યાઓ 1, 1, 1 મળશે. અહીંયા આપણે ઊભા રહીશું. 9, 12 અને 15 નો લસા મેળવવા માટે આ બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરીશું. એનાથી આપણને 9, 12 અને 15 નો લસા 180 મળશે. એટલે કે ખોખામાં ફળોની ઓછામાં ઓછી સંખ્યા 180 હોવી જોઈએ. આગળનું ઉદાહરણ. હર્ષને કોયડા ઉકેલવા સારા લાગે છે. એક દિવસ એક ચોપડીમાં તેને એક કોયડો મળ્યો. કોયડો હતો, હું એક એવી સંખ્યા છું જેનાથી 324 ને ભાગતા 9 શેષ વધે છે અને 417 ને ભાગતા 5 શેષ વધે છે. આ કોયડાનો જવાબ તેને 15 મળ્યો. શું તમે જણાવી શકો છો હર્ષનો જવાબ સાચો છે કે ખોટો? આવો પહેલા કોયડાને સમજીએ. કોયડામાં એક સંખ્યા 324 ને ભાગીને 9 શેષ વધે છે અને 470 ભાગીને 5 શેષ વધે છે. જો આપણે શેષને ભાજ્યમાંથી બાદ કરી દઈએ તો મળતી સંખ્યાને ભાજક સંપૂર્ણ રીતે ભાગી શકે છે. આનો અર્થ થયો તે સંખ્યા 324 માંથી 9 બાદ કરતા મળતી સંખ્યા 315 ને સંપૂર્ણ ભાગી શકશે. આ રીતે તે સંખ્યા 470 માંથી 5 બાદ કરીને મળતી સંખ્યા 465 ને સંપૂર્ણ ભાગશે. એટલે કે તે સંખ્યા 315 અને 465 બંનેનો સૌથી મોટો અવયવ હશે જેને આપણે કહી શકીએ ગુસાઅ. આવો 315 અને 465 નો ગુસાઅ શોધીએ. એના માટે આપણે સૌથી પહેલા 315 ના અવિભાજ્ય અવયવ પાડીશું. આ આપણે આ રીતે કરી શકીએ છીએ. આ રીતે 315 બરાબર 3 × 3 × 5 × 7. હવે આપણે 465 ના અવિભાજ્ય અવયવ પાડીશું. આ આપણે આ રીતે કરી શકીએ છીએ. આ રીતે 465 બરાબર 3 × 5 × 31 છે. બંનેના અવયવમાં 3 અને 5 સામાન્ય છે, એટલા માટે 315 અને 465 નો ગુસા બરાબર 3 × 5 એટલે કે 15 છે. આવો જવાબ સાચો છે કે ખોટો તે ચકાસીએ. જો આપણે 324 ને 15 વડે ભાગીશું તો પરિણામ 21 મળે છે અને શેષ 9 રહે છે, જે કોયડા મુજબ સાચું છે. આ રીતે 470 ને 15 વડે ભાગતા પરિણામ 31 મળે છે અને શેષ 5 મળે છે. આ પણ કોયડા મુજબ સાચું છે, એટલા માટે આપણે કહી શકીએ છીએ કે હર્ષને કોયડાનો સાચો જવાબ મળ્યો છે. આજે આપણે જોયા માન્યતાઓના ઉદાહરણ. આગળના વિડીયોમાં આનાથી જોડાયેલ કેટલીક ગેરસમજોને દૂર કરીશું.